આપણે અલંકાર અંગ્રેજી સ્ટેપ સેકન્ડમાં આપણે આગળ ચોપડીમાં જોશું. એમાં આપણે શું આપેલી છે સૂચના? તો કે આપેલા ચિત્રોનો મહાવરો કરો. એમાં આપણે શું આપ્યું છે? તો કે માઇનસ, એટલે ગુજરાતીમાં શું કહેવાય, એને બાદબાકીની નિશાની આપેલી છે. તો આપણે દરેક ખાનામાં આપણે ટપકા દ્વારા આપણે નિશાની આપી છે, એને શું કરવાનું છે, આપણે ઘૂંટવાનું છે. તો આપણે માઇનસની નિશાની આપણે કરેલી છે એ આપણે દરેક ખાનામાં ઘૂંટવાની છે. તો પેન્સિલની મદદથી આપણે આડી લીટી એટલે માઇનસની નિશાની આવી રીતે ઘૂંટતું જવાનું છે. એવી જ રીતે આપણે દરેક ખાનામાં આવી રીતે ઘૂંટવાનું છે. આપણે ટપકાની મદદથી આપણે આડી લીટી એટલે શું કહેવાય, તો કે માઇનસની નિશાની આપણે આપેલી છે એને આપણે દરેક ખાનામાં ઘૂંટતું જવાનું છે. આ રીતે આપણે દરેક ખાનામાં ટપકાની મદદથી આપણે આપેલી છે એને આપણે ઘૂંટવાનું છે. બરાબર, આ રીતે આપણે ઘૂંટીશું દરેકમાં ખાનામાં. આપણે આ રીતે પેન્સિલની મદદથી ઘૂંટતું જવાનું છે. હવે આપણે નીચે આવ્યા, નીચે પણ આપણે ઉપર જે રીતે આપણે ટપકાની મદદથી ઘૂંટ્યું એવી જ રીતે આપણે નીચે પણ ટપકાની મદદથી આપણે ઘૂંટવાનું છે. આ રીતે આપણે સરસ મજાનું ઘૂંટવાનું છે. બરાબર, હવે આપણે ટપકા નીચે આપણે ખાનામાં આપ્યા નથી, તો આપણે ઉપર આપણે ટપકા દ્વારા જે ઘૂંટ્યું એવી રીતે આપણે હવે ખાનામાં શું કરવાનું છે, તો કે આપણે પેન્સિલની મદદથી આપણે જાતે આડી લીટી એટલે બાદબાકીની નિશાની ખાનામાં કરતું જવાનું છે. બરાબર, હવે આપણે ટપકાની મદદથી આપણે ઉપર ઘૂંટ્યું, હવે આપણે શું કરવાનું છે, નીચે આપણે પેન્સિલની મદદથી આપણે આડી લીટી એટલે માઇનસની નિશાની આપણે કરતું જવાનું છે. બરાબર, હવે આપણે ઉપર જે રીતે આપણે પેન્સિલની મદદથી ખાનામાં લીટી દોરી એવી જ રીતે આપણે નીચે પણ ખાનામાં આપણે આડી લીટી એટલે કે માઇનસની નિશાની, ગુજરાતીમાં શું કહેવાય, તો કે બાદબાકીની નિશાની આપણે આ રીતે આપણે સરસ મજાનું કરતું જવાનું છે. આ રીતે આપણે દરેક ખાનામાં સરસ મજાનું એકની નીચે એક એવી રીતે આપણે સરસ મજાની આડી લીટી એટલે કે બાદબાકીની નિશાની કરતું જવાનું છે. બરાબર, હવે આપણે ઉપર જે રીતે આપણે આડી લીટી કરી એવી જ રીતે આપણે નીચે પણ આપણે આડી લીટી કરતું જવાનું છે. આ રીતે આપણે દરેકમાં ખાનામાં આપણે આડી લીટી એટલે માઇનસની નિશાની, ગુજરાતીમાં એને શું કહેવાય, તો કે બાદબાકીની નિશાની આપણે કરતું જવાનું છે. બરાબર, આપણે ઉપર આપણે જે રીતે આપણે માઇનસની એટલે કે આડી લીટી આપણે કરી એને એવી જ રીતે આપણે નીચે આપણે દરેક ખાના શું છે, તો કે ખાલી છે. બરાબર, ખાલી છે એમાં આપણે ઉપર જે રીતે આપણે આડી નિશાની કરી એવી જ રીતે તમારી જાતે તમારે ખાનામાં પૂરવાનું છે, આડા અવડા લીટા કરવાના નથી. હવે આપણે આગળ જોશું. આપણે આગળ શું આપેલું છે સૂચનામાં, પેજ નંબર 4, એમાં સૂચનામાં શું આપેલું છે, તો કે આપેલા ચિત્રનો મહાવરો કરો. બરાબર, હવે એમાં આપણે પેટર્ન શું આપેલી છે, તો કે એરો દર્શાવેલો છે. એરો કેવો છે, તો કે ઉપરની તરફ નિશાની તરફ, ઉપરની તરફનો નિશાની દર્શાવેલી છે. બરાબર, તો આપણે દરેક ખાનામાં ઉપર આપણે ટપકા આપ્યા છે એને આપણે શું કરવાનું છે, ઘૂંટવાનું છે. હા, એટલે આપણે સરસ મજાનું પેલે સીધી લીટી કરીશું. બરાબર, અને આપણે ઉપર ટોપી પહેરાવાની છે એટલે શું બને, તો કે એરો બને. બરાબર, આ રીતે આપણે દરેક ખાનામાં ટપકા આપ્યા છે એને આપણે ઘૂંટવાનું છે.
आ रीते आपणे ऊपरनी लाइन करी हवे आपणे नीचे जोशुं। नीचे पण आपणे शुं आप्युं छे, टपका द्वारा एरो आपेलो छे, एने पण आपणे घूंटवानुं छे। ऊभी लीटी अने ऊपर शुं पहेरावानुं, ટોપી પહેરાવાની, બરોબર। આ રીતે આપણે સરસ મજાના શું બનાવવાના છે, તો કે એરો બનાવવાનો છે, જે શું દર્શાવે છે, તો કે ઉપરની તરફનો એરો દર્શાવેલો છે। આ રીતે આપણે દરેક ખાનામાં ઘૂંટવાનું છે, બરોબર। આ રીતે આપણે દરેક ખાનામાં પેન્સિલની મદદથી ઘૂંટવાનું છે, બરોબર। હવે આપણે બે લાઇન કરી હવે આપણે નીચે જોશું। નીચે પણ આપણે ટપકા દ્વારા આપણે એરો દર્શાવેલો છે, એને પણ આ રીતે આપણે ઘૂંટવાનું છે। આ રીતે આપણે સરસ મજાના એરા બનાવવાના છે, જે આપણે ચિત્રમાં દર્શાવેલું છે એવો જ આપણે ટપકા દ્વારા ઘૂંટવાનું છે, બરોબર। એટલે સીધો લીટો અને ઉપર શું પહેરાવાની, ટોપી પહેરાવાની, બરોબર। આ રીતે આપણે દરેક ખાનામાં ઘૂંટતું જશું, બરોબર। હવે આપણે નીચે જશું। નીચે આપણે શું આપ્યું છે, તો કે ટપકા આપ્યા નથી, બરોબર। તો ટપકા દ્વારા આપણે ઉપરનો એરો આપણે ઘૂંટ્યો, હવે નીચે આપણે ટપકા દ્વારા એરો દર્શાવેલો નથી, તો આપણે જે રીતે ઉપર ઘૂંટ્યું એવી જ રીતે આપણે નીચે પેન્સિલની મદદથી દોરવાનું છે, બરોબર। આ રીતે આપણે પહેલાં સૌથી પહેલાં ઊભી લીટી દોરીશું ને પછી ઉપર શું કરીશું, ટોપી પહેરાવીશું। આ રીતે આપણે એરો બનશે, શું બનશે, એરો બનશે, બરોબર। આ રીતે આપણે સરસ મજાના એરા બનાવવાનો છે। આ રીતે આપણે દરેક ખાનામાં કરતું જવાનું છે। બરાબર, હવે આપણે ઉપર આપણે પેન્સિલની મદદથી દોર્યું એવી જ રીતે આપણે નીચે પણ ખાના ખાલી છે તો એ ખાનામાં આપણે દરેક ખાનામાં એરો બનાવવાનો છે। આ રીતે આપણે એક લીટો અને પછી બીજો લીટો, એવી જ રીતે આપણે સીધો લીટો દોરવાનો, પછી એક લીટો અને બીજો લીટો, બરાબર। એટલે શું બનશે, એરોની નિશાની બનશે, બરાબર। આ રીતે આપણે દરેકમાં આ રીતે એરો બનાવીશું, બરાબર। હવે આપણે પાછું નીચે પણ એવી જ રીતે આપણે જે ઉપર આપણે ખાનામાં કર્યું એવી જ રીતે આપણે નીચે કરીશું। પેલો ઊભો લીટો, પછી એક લીટો અને બીજો લીટો, એવી જ રીતે આપણે એરો બનાવતું જવાનું છે। આ રીતે આપણે સરસ મજાના ખાનામાં આપણે એરો દોરવાનું છે, પેન્સિલની મદદથી આપણે એરો બનાવવાનો છે, બરાબર। હવે આપણે શું કરવાનું છે, તો કે નીચેના દરેક ખાના ખાલી છે એમાં આપણે પેન્સિલની મદદથી એરો આપણે જે રીતે ઉપર દોર્યો એવી રીતે આપણે બધાએ તમારે દોરવાનો છે, બરાબર। આડા અવળા લીટા કરવાના નથી, બરાબર। આપણે શું, આપણે ચિત્રમાં આપણે એરો દર્શાવ્યો છે એ આપણે દરેક ખાનામાં, ખાના ખાલી છે એમાં એરો બનાવવાનો છે, બરાબર। હવે આપણે આગળ આપણે પેજ નંબર 5 ઉપર આપણે શું આપેલું છે, તો કે આપણે સૂચના શું આપેલી છે, આપેલા ચિત્રનો મહાવરો કરો, બરાબર। હવે આપણે ખાનામાં શું આપેલું છે, તો કે ક્રોસમાં આડો એરો, એટલે શું કહેવાય, તીર જેવું આપણે ચિત્ર
દેખાય છે બરાબર તો આપણે ઉપર આપણે ટપકા દ્વારા આપણે દરેક ખાનામાં એરો દર્શાવેલો છે એટલે કે તીર આપણે તીર જેવું દેખાય છે એટલે આપણે દરેક ખાનામાં તીર એટલે એરો આપણે ક્રોસ બનાવતું જવાનું છે એટલે ટપકા દ્વારા આપણે આપ્યું છે એને આપણે ઘૂંટવાનું છે બરાબર એટલે આપણે આડો લીટો આ રીતે આપણે દરેક ખાનામાં કરતું જવાનું છે બરાબર એટલે ક્રોસમાં આડો લીટો આપણે દરેકમાં ઘૂંટવાનું છે આ રીતે આપણે સરસ મજાના શું બનશે તો કે તીર બનશે બરાબર હવે આપણે નીચે જોશું નીચે પણ આપણે શું આપ્યું છે તો કે આડા લીટો એટલે કે ક્રોસમાં લીટો છે ને આ રીતે આપણે આડો લીટો કર્યો હવે આપણે એની ઉપર શું કરવાનું છે કે પટલે ટોપી પહેરાવાની છે બરાબર હવે આપણે નીચે આપણે તીરમાં આપણે આવી રીતે હોય ને નીચે ડિઝાઇન બરાબર તો આપણે આવી રીતે આપણે નીચે આપણે ડિઝાઇન કરવાની છે આ રીતે આપણે સરસ મજાનું શું બન્યું તો કે તીર બન્યું શું બન્યું એરો બન્યું બરાબર આ રીતે આપણે નીચે પેન્સિલની મદદથી આપણે બનાવતું જવાનું છે હવે પાછું બાજુમાં એવી રીતે આપણે આડો લીટો કર્યો બરાબર એની ઉપર શું કરવાનું છે ટોપી એટલે કેપ પહેરાવાની અને એ આપણે જે રીતે આપણે નીચે આપણે ડિઝાઇન છે એવી રીતે આપણે નીચે એક પછી બે પછી એવી જ રીતે નીચે પણ આ રીતે આપણે ડિઝાઇન કરતું જવાનું છે બરાબર હવે આપણે બાજુમાં એ રીતે આપણે પેલે આપણે આડો લીટો કરી હવે આપણે ટોપી પહેરાવી આ રીતે આપણે નીચે પણ ડિઝાઇન કરતું જવાનું છે બરાબર આપણે હવે બાજુમાં જોશું બાજુમાં પણ આ રીતે આપણે દરેકમાં આપણે પેન્સિલની મદદથી આપણે એરો બનાવવાનો છે એટલે શું કહેવાય તીર બનાવતું જવાનું છે આ રીતે આપણે દરેકમાં આપણે તીર બનાવવાનું છે આપણે ટપકા દ્વારા આપણે આડો લીટો કરવાનો પછી એની ઉપર કેપ પહેરાવાની ને પછી નીચે આપણે શું કરીશું ડિઝાઇન કરી જે રીતે આપણે ઉપર દર્શાવેલું છે બરાબર હવે આપણે શું કર્યું આપણે ખાનામાં આપણે એરો એટલે તીર બનાવી એવી જ રીતે આપણે નીચે પણ આપણે ટપકા દ્વારા આપણે આડી લીટી છે એને આપણે ઘૂંટવાની છે બરાબર પછી શું કરવાનું છે એની ઉપર કે પટલે ટોપી પહેરાવાની છે બરાબર અને નીચે આપણે શું કરીશું આ રીતે આપણે ડિઝાઇન બનાવીશું બરાબર હવે આપણે એવી જ રીતે આપણે બાજુના ખાનામાં પણ આ રીતે આપણે તીર બનાવતું જવાનું છે બરાબર આ રીતે આપણે સરસ મજાના તીર બનાવતું જવાનું છે આ રીતે આપણે કેવું બન્યું તો કે સરસ મજાનું શું બન્યું તીર બન્યું આ રીતે આપણે પેન્સિલની મદદથી શું કહેવાનું તીર એટલે એરો બન્યું બરાબર બાજુમાં પણ આ રીતે આપણે પેન્સિલની મદદથી આડો લીટો કર્યો પછી શું કરવાનું એની ઉપર ઉપર ટોચ ઉપર ટોપી પહેરાવી અને પછી આ રીતે આપણે નીચે આવી રીતે ડિઝાઇન કરતું જવાનું બરાબર બાજુના ખાનામાં પણ આ જ રીતે આપણે શું કરવાનું છે ડિઝાઇન કરતું જવાનું છે બરાબર હવે આપણે નીચે જોશું નીચે આપણે શું આપેલું છે આપણે ઉપર જે રીતે આપણે ઘૂંટ્યું હવે નીચે આપણે શું છે ખાના ખાલી છે તો આપણે જે રીતે ઉપર ઘૂંટ્યું એ રીતે આપણે દોરવાનું છે તો આપણે સૌથી પહેલાં આડો લીટો કરીશું બરાબર આડો લીટો પછી શું કરવાનું છે ઉપર આ રીતે આપણે ટોપી એટલે કેપ પહેરાવી બરાબર હવે આપણે નીચે આપણે આ રીતે આપણે શું કરવાનું છે ડિઝાઇન કરીશું જે રીતે આપણે ઉપર આપણે દરેકમાં બનાવ્યું આ રીતે આપણે આડો લીટો પછી ઉપર કેપ અને નીચે આ રીતે આપણે સરસ મજાની ડિઝાઇન
બનાવી બરાબર. હવે આપણે બાજુમાં પણ આ રીતે ખાનામાં આ રીતે આપણે પેન્સિલની મદદથી એરો એટલે તીર બનાવતું જવાનું છે બરાબર. આ રીતે આપણે પેન્સિલની મદદથી આપણે ખાનાની અંદર જ આપણે એરો એટલે તીર બનાવતું જવાનું છે. આ રીતે આડો લીટો કરવાનો, પછી એક અને બે એટલે શું બન્યું, ટોપી પહેરાવી બરાબર. હવે આપણે શું કરવાનું છે તો કે આપણે નીચે આ રીતે આપણે શું કરવાનું, ડિઝાઇન કરવાની બરાબર. એટલે શું બન્યું તો કે એરો એટલે તીરની નિશાની બની બરાબર. આ રીતે આપણે દરેક ખાનામાં સરસ મજાના તીર બનાવતું જવાનું છે બરાબર. હવે આપણે ઉપર આપણે કર્યું એવી જ રીતે આપણે નીચે પણ ખાનામાં શું કરવાનું છે, એરો બનાવતું જવાનું છે. આ રીતે આપણે દરેક ખાનામાં પેન્સિલની મદદથી આપણે એરો બનાવતું જવાનું છે. એટલે શું બને, એરો એટલે તીર પણ આપણે કહી શકાય બરાબર. આ રીતે આપણે સરસ મજાના તીર બનાવવાના છે. એક લીટો, પછી બીજો લીટો અને પછી નીચે ત્રીજો લીટો બરાબર. હવે બાજુમાં એવી જ રીતે આપણે ખાનામાં દોરવાનું છે. બરાબર દોરાઈ ગયા. હવે આપણે શું છે તો કે નીચેના આપણે દરેક ખાના આપણે ખાલી છે છેડ સુધી આપણે આપણે દોરવાના છે. કેવી રીતે, આપણે જે રીતે ઉપર આપણે તીર બનાવ્યા છે, એરો બનાવ્યા છે, એ જ રીતે આપણે દરેક ખાનામાં જાતે આપણે પેન્સિલની મદદથી એરો બનાવતું જવાનું છે.